ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાએ આખરી વિદાય લીધી છે. તેમના પાર્થિવ દેહને તેમના પુત્ર દ્વારા મુખાગ્નિ આપવામાં આવી છે. જુઓ ખાસ અહેવાલ. રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું સોમવારે દુઃખદ નિધન થયું, જે બાદ મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા તેઓના પાર્થિવ દેહને તેમના વતન જામકંડોરણામાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા. કન્યા છાત્રાલય ખાતે રખાયેલા તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેઓની અંતિમ વિધિમાં હાજરી આપી. વિઠ્ઠલભાઈ એક સૌરાષ્ટ્રના ખેડૂતોના અજય નેતા હતા. ખેડૂતો માટે એમણે ખૂબ સંઘર્ષ પણ કરેલો. વિઠ્ઠલભાઈના જવાથી સૌરાષ્ટ્રને બહુ મોટી ખોટ પડી છે. સૌરાષ્ટ્રના ખેડૂત સમાજના નેતા તો ખરા, પણ મેં એક સિનિયર સાથી કે જેમની સાથે વર્ષો સુધી સૌરાષ્ટ્રમાં સાથે રહીને કામ કર્યું છે એવા એક સાથી ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રમાં ફક્ત પાટીદાર સમાજના નહીં, સમગ્ર સમાજના નેતા તરીકે એણે કામ કર્યું છે. ખેડૂતોના નાના મોટા પ્રશ્નો હોય, સમગ્ર સમાજના નાના મોટા પ્રશ્નોમાં જાહેર જીવનમાં રહીને સહકારી ક્ષેત્રે તો ખરા જ, પણ સામાજિક ક્ષેત્રે પણ જે એણે કામ કર્યું છે એ બે નમૂન છે અને ભૂલી શકાય તેવું નથી. સ્વર્ગરાજ વિઠ્ઠલભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા. લેવા પટેલ સમાજને તો ખૂબ મોટી ખોટ પહોંચી જ છે, પણ હું એમ કહું કે આખા દેશને જો ખોટ પહોંચ્યો તો ખોટું નહીં કહું, કારણ કે વિઠ્ઠલભાઈ સામાજિક રીતે, શિક્ષણમાં અને નાના નાના માણસને જે સમય આપતા અને જે બધાનું કામ કરી દેતા, એ વચ્ચેથી આજે અમારો ભાઈ જે સોરઠનો સાવ જ કહેવાતો, મા પપ્પી વચ્ચે ગયો નથી, ખૂબ જ આઘાત પહોંચ્યો છે આખા સમાજને. પરમકૃપાળુ પરમાત્મા ભાઈ શ્રી વિઠ્ઠલભાઈને આત્માને શાંતિ આપે અને જયેશ અને આખા પરિવારને અને અમારા આખા સમાજને આ મોટી ખોટ અમે સહન કરી શકી માટે શક્તિ આપે એવી પ્રાર્થના કરી. પોતાના વતનના કદાવર નેતાનું નિધન થતાં જામકંડોરણામાં શોકનો માહોલ છવાયેલો હતો. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને શોક વ્યક્ત કર્યો. જામકંડોરણા ઉપરાંત વીરપુર સહિતના અનેક ગામોમાં પણ બંધ પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો. બંધ પાળીને અનેક લોકો વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ખેડૂતના અડીખમ નેતા આજે સૌરાષ્ટ્ર ગુમાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને તો ખોટ છે જ, પણ ખેડૂત સમાજ અને સહકારી પ્રવૃત્તિને ન પૂરી શકાય લાંબા સમય સુધી એવી ખોટ પડી છે. હંમેશા માટે રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સહકારી પ્રવૃત્તિ અને ખેડૂતો માટે ખૂબ મોટી પ્રવૃત્તિઓ જેમણે કરી છે એવા વિઠ્ઠલભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા, એનું સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટી પડ્યા એટલું નથી. સુરત અને ગુજરાતભરના ખેડૂત અગ્રણીઓને સહકારી આગેવાનોએ આવીને જે રીતે ભૂતકાળમાં ક્યારેય આટલી શ્રદ્ધાંજલિ પ્રાપ્ત ન કરી હોય એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર અમારા સ્વજન આજે મારી વચ્ચે નથી રહ્યા એનો ખૂબ મોટો ખેદ છે. પ્રભુ એમને શ્રી શાંતિ આપે. જામકંડોરણાના સ્મશાનમાં વિઠ્ઠલ રાદડિયાની અંતિમ વિધિ કરવામાં આવી. રાદડિયાના પાર્થિવ દેહને પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપી અને તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. પિતાને મુખાગ્નિ આપતા પુત્ર જયેશ રાદડિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તો વિઠ્ઠલભાઈના પત્ની ચેતનાબેનની આંખોમાંથી પણ આંસુ રોકાતા ન હતા. માત્ર ખેડૂતો કે વેપારીઓ જ નહીં, પરંતુ વિઠ્ઠલભાઈના અંતિમ દર્શન કરવા માટે નાના નાના બાળકો પણ ઉમટી પડ્યા હતા અને સૌએ ભારે હૈયે વિઠ્ઠલ રાદડિયાને વિદાય આપી.
બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.